દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તાર ખાટલુડિયા વિધાનસભામાં સદસ્યતા અભિયાનમાં સામેલ થયા. બોપલ બ્રિજ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનમ ખાતે સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રહીશુના ઘરે જઈને મુખ્યમંત્રીએ લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા. ત્યારબાદ સોસાયટીના કોમન પ્લોટમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ લોકો સાથે વાતચીત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અભિયાન અંતર્ગત દરેક ધારાસભ્યશ્રીઓ પોતાના મત વિસ્તારની અંદર જઈ પાર્ટીના નવા સદસ્યો બનાવી રહ્યા છે. ઘાટલોડિયા વિધાનસભાનું પ્રતિનિધિત્વ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. એ પણ પોતાના મત વિસ્તારમાં આજે બોડકદેવ વોર્ડના ઇસ્કોન પ્લેટિનિયમ ખાતે પધાર્યા હતા અને ઇસ્કોન પ્લેટિનિયમના બ્લોકમાં ઘરે જઈ સભ્યોના સદસ્યતા બનાવવામાં આવ્યા હતા. તદઉપરાંત એક પબ્લિક મિટિંગ સ્વરૂપે ઇસ્કોન પ્લેટિનિયમના કોમન પ્લોટમાં જ્યાં મારી આજુબાજુ એમના ચેરમેન, સેક્રેટરી અને સોસાયટીના તમામ રહીશો ઉપસ્થિત છે, આ તમામ લોકોને જે પાર્ટીનો સદસ્યતા અભિયાનનો મિસકોલ 8800002024 આ મિસકોલ મરાઈને બધાને સદસ્ય અભિયાનમાં જોડ્યા હતા. આ બહુ સારું અભિયાન હતું. આજે મુખ્યમંત્રી અમારે દ્વારે આવ્યા, ઇસ્કોન પ્લેટિનમને એ ગણ્યા કે અને બહુ મેમ્બર અહીંયા મેમ્બર નથી બનેલા હતા ભાજપના અને આજે બન્યા એ અમારે માટે બહુ સૌભાગ્યની વાત છે અને બીજેપી માટે પણ આ સૌભાગ્યની વાત હશે કે અમારે ત્યાંથી એટલા બધા મેમ્બર બીજેપીના સભ્ય બન્યા. અને બીજી વાત છે કે અમારે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય છે અમે બીજેપીને કોન્ટેક્ટ કરીએ છીએ. જે આ સામે પુલ છે, પુલના નીચે બહુ બધી સમસ્યા હતી, અમારી બહુ બધી સમસ્યાનું નિવારણ થયું છે. એમ કરીને બીજી બહુ બધી સમસ્યા છે એનું નિવારણ પાસ્ટમાં પણ થયું છે અને અમને એવું આશા છે કે ફ્યુચરમાં પણ એવી બધી સમસ્યાનું નિવારણ થશે.